પછી ક્યાંક દૂધ બાર બહેર થઈ, ક્યાંક ડેમ છલોછલ થઈ ગયા, તેની વચ્ચે વડોદરામાં તો વધારે જ વરસાદ અને પૂરના પાણીએ આફત લાવી દીધી. પૂરગ્રસ્તોને આપવાની જે સહાય કિટ હતી તેને લઈને હવે વિવાદ થઈ ગયો. સર્કિટ હાઉસમાં રજડતી જોવા મળી પૂર અસરગ્રસ્તોને આપવાની સહાય કિટની સામગ્રી. એક તરફ ફૂડ પેકેટ અને પીવાના પાણી માટે વલખા મારતા લોકો, બીજી તરફ આ રજડતી સામગ્રી મળી આવી. સર્કિટ હાઉસમાં સૂકો નાસ્તો અને પાણીની બોટલો પડી રહેતા અનેક સવાલો સર્જાયા છે. વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિમાં જે અસરગ્રસ્તો છે તેઓ સુધી રાહત સામગ્રી અને ખોરાક પાણી સહિતની તમામ વસ્તુઓ પહોંચાડવા માટે રાજ્ય સરકાર દ્વારા પગલાઓ લેવામાં આવ્યા હતા અને બીજી તરફ મુખ્યમંત્રી દ્વારા રાશનની કીટ હોય કે પછી ફૂડ પેકેટ હોય આ તમામ સામગ્રીઓ વડોદરા સુધી પહોંચતી કરવામાં આવી હતી, પરંતુ અધિકારીઓ અને નેતાઓની બેદરકારીના કારણે આ જે ચીજવસ્તુઓ છેલ્લા 5 દિવસથી સર્કિટ હાઉસ ખાતે પડી રહી છે, જેમાંથી કેટલોક જે પેકેટ છે તે ખુલી પણ ગયા છે. બીજી તરફ જો વાત કરીએ, પેકેટ્સ ખુલી ગયા હોય એનો તો કોઈ સવાલ નથી, પરંતુ જે પ્રકારે અધિકારીઓ દ્વારા બેદરકારી દાખવવામાં આવી છે, જે પાણીની બોટલ હોય કે નાસ્તાના પેકેટ્સ હોય, હાલ અત્યારે તમામ સામગ્રીઓ હજુ પણ સર્કિટ હાઉસમાં યથાવત છે. આ સામગ્રીનો નિકાલ કઈ રીતે કરવો? જો સમયસર આ તમામ વસ્તુઓ અસરગ્રસ્તો સુધી પહોંચી હોત તો કદાચ નેતાઓ નાગરિકોના રોષનો ભોગ ના બન્યા હોત, પરંતુ કમનસીબે નેતાઓ તે સમયે ફિલ્ડ પર ના ઉતરી અને જે કામગીરી છે તેમાંથી અડગા રહ્યા, જેના કારણે તેઓ રોષનો ભોગ બન્યા, પરંતુ આ જે ચીજ વસ્તુઓ છે તે નકામી થઈ ગઈ અને હાલ આનો નિકાલ કઈ રીતે કરવો તે પણ મોટો સવાલ તમામ અધિકારીઓના મનમાં થઈ રહ્યો છે. પરંતુ જે પ્રકારની ગેરરીતિ અને બેદરકારી સામે આવી છે, આ બેદરકાર દાખવનાર અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી થશે કે પછી આ બાબતને પણ ભીનું સંકેલી લેવામાં આવશે તે પણ મોટો સવાલ છે. કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા.